દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામ ખાતે યોજાયેલ મલ્લ કુસ્તી મેળાને નિહાળવા માટે દૂર દૂરના લોકો ઉમટી પડ્યા હતા. જામ કલ્યાણપુર તાલુકાનું પિંડારા ગામ વિશેષ મહત્વ ધરાવતું ગામ છે અને પૌરાણિક ઇતિહાસ ધરાવતું ગામ 5,500 વર્ષ જૂનું છે. દુર્વાસા ઋષિનું તપોભૂમિ એવા પિંડારા ગામ ખાતે શ્રાવણી અમાસના દિવસે મલ્લ કુસ્તીનું આયોજન કરવામાં આવે છે, જેમાં દ્વારકા, ઓખા અને જામનગરના મલ્લ કુસ્તી બાજુ ભાગ લે છે. આ કુસ્તીને નિહાળવા માટે દૂર દૂરથી અનેક લોકો ઉમટી પડ્યા હતા. વસુદેવસુતમ દેવમ વંશચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આ પિંડતારક ક્ષેત્ર પિંડારા, મારું નામ અર્જુન છે અને આ તીર્થની સેવા કરવાનો અમને અવસર મળ્યો છે. ન કેવલ આજકાલનું આ તીર્થ, પણ તીર્થ એટલે જ્યાં જળનું મહત્ત્વ હોય ત્યાં તીર્થ. બધા ઋષિઓ એકત્રિત થયા અને આ જળની અંદર સમાહિત થયા, એટલા માટે આ સ્થાનનો ખૂબ જ અનેરો ખૂબ એટલે ખૂબ મહત્ત્વ છે. દર અમાસે અહીં મેળો યોજવામાં આવે છે અને એ મેળા દરમિયાન મલ્લ કુસ્તી જે હોય એનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી હોર્સ રાઇડિંગ, જે ઘોડાની અંદર રેસ, ઘોડામાં બેસીને લોકો કરે છે અને આ રીતના અમે મેળો અને ખૂબ આજુબાજુના ગામમાંથી ખૂબ લોકો આવી અને આ જોવા માટે આવે છે અને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી વધે, પ્રેમ વધે. અને આ તીર્થની અમને તો એક સેવા કરવાનો અવસર મળ્યો છે એટલે અમે અમારી જાતને પણ આ ગૌરવાન્વિત અનુભવીએ છીએ. ત્યાર પછી બેઠકજી પણ અહીંયા છે, 58 બેઠકજી, તો એમના પણ દર્શન આપણે કરી શકીએ છીએ. જે શક્તિપીઠ કે જ્યાં જ્યાં મા સતીના અંગ પડ્યા એ જગ્યાએ શક્તિપીઠની સ્થાપના થઈ, તો એ પ્રમાણે ધૃતિ નામની શક્તિપીઠ અહીં પિંડતારક ક્ષેત્ર પિંડારામાં પણ આવેલી છે અને ઋષિ દુર્વાસાનો આશ્રમ છે. એટલા માટે આ તીર્થ વધુમાં વધુ કેમ આગળ આવે એવા અમારા પ્રયાસો રહેશે. અનિત્ય સંસાર મેં નિત્ય એક રામ.